गुड मॉर्निंग फ्रेंड्स। चलो हवे आजे आपणे तत्कालीन झड़प विषे चर्चा करीशुं। आनाथी अगाउनुं जे लेक्चर हतुं ए अगाउना लेक्चरनी अंदर आपणे तत्कालीन वेगनी वात करी। तत्कालीन झड़प अने तत्कालीन वेग मां कोई ज फेरफार नथी। तत्कालीन झड़प एटले तत्कालीन वेगनुं मूल्य, टूंकमां शुं याद राखीशुं? तत्कालीन झड़प एटले तत्कालीन वेग मूल्य ने तत्कालीन वेग नु मूल्य। कारण के अगाउ आपणे भणी चुक्या छे के वेग एटले मूल्य पण आवे अने दिशा पण आवे। तत्कालीन वेग की अंदर आपने अगौ चर्चा करेली जती के तत्कालीन वेग के जेनी अंदर आपने आ दिशा लीधी थी, सूर्य पथ पर आ दिशा धन एक्स अक्ष की दिशा लीधी थी। पण एमांथी मात्र ने मात्र हूँ मूल्य की चर्चा करूँ एटले के आपणा माटे शुं बनी जशे? तत्कालीन झड़प बनी जशे। शुं बनी जशे? तत्कालीन झड़प। मेथड सेम एनी एज छे। जी रीते आपणे सरेराश वेग ने सरेराश वेगनुं सूत्र मित्रों आपे लख्युं हतुं स्थानांतर भाग्या समयगाळो। स्थानांतर भाग्या समयगाळो आपणे अहींया थोड़ो खाली शब्द ज बदलीशुं के दाखला तरीके अहींया आगळ पदार्थ उगम बिंदुथी गतिने शरूआत करे छे, अहींयाथी क्यां पहोंचे छे? ए। अने पछी ए थी क्यां पहोंचे छे? बी। अने ए थी बी सुधी पहोंचे छे ए दरमियान ए पदार्थे कापेलुं कुल अंतर, ए पदार्थे કાપેલું કુલ અંતર ડેલ્ટા એક્સ જેટલું છે। આ ડેલ્ટા એક્સ જેને આપણે તત્કાલીન વેગવાળી થિયરીમાં સ્થાનાંતર કીધું હતું, પણ આજે આપણે જે ડેલ્ટા એક્સ છે એને કાપેલું કુલ અંતર કહીએ। આટલો જ ફેરફાર, બીજો કોઈ ફેરફાર નહીં। પેલામાં સ્થાનાંતર કીધું હતું, આની અંદર શું કહી દઈએ? કાપેલું કુલ અંતર। તો કાપેલું કુલ અંતર કેટલું? ડેલ્ટા એક્સ કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં। તો એવા કિસ્સામાં જો અંતર થઈ જાય તો આ સરેરાશ વેગની જગ્યાએ હવે આપણા માટે શું બની જશે? સરેરાશ ઝડપ। પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી। ચલો હવે મારે સરેરાશ પરથી તત્કાલીન ઉપર જવું છે। સરેરાશ પરથી તત્કાલીન ઉપર જવા માટે સમયગાળો કેવો કરવાનો? સૂક્ષ્મ, ને સૂક્ષ્મ કરતા 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 સૂક્ષ્મથી સૂક્ષ્મ, અને સમયગાળો સૂક્ષ્મ કરતા કરતા સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળા દરમિયાન જે સમયગાળો છે એ થઈ જશે ડીટી જેટલો। પદાર્થે કાપેલો કુલ અંતર જે છે એ ડીએક્સ જેટલું થઈ જશે। તો એવા કિસ્સાની અંદર સરેરાશ જે ઝડપ છે આ સરેરાશ ઝડપ એ ફેરવાઈ જશે તત્કાલીન અથવા તાક્ષણિક અથવા તો તત્સ્થાનિક ઝડપની અંદર। તત્સ્થાનિક ઝડપની અંદર કામ જે તે ક્ષણની ઝડપ અથવા જે તે સ્થાનની ઝડપ, અને એના માટે પણ આપણે શું કરવાનું? તો જે આપણી પાસે સરેરાશ ઝડપ હતી ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ની આગળ શું એપ્લાય કરી દેવાની? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખવાનું શું? એલ આઈ એમ, પણ બોલવાનું શું? એલ આઈ એમ આઈ ટી, લિમિટ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। જ્યારે તમે લિમિટ એપ્લાય કરો છો ત્યારે ડેલ્ટા સમાન કન્વર્ટ થઈ જશે, સ્મોલ ડી માં કન્વર્ટ થઈ જશે, એટલે ડી બાય ડીટી ઓફ એક્સ બરાબર કેટલા? એક્સ ડોટ। તો આમ તત્કાલીન ઝડપ એટલે બીજું કાંઈ નહીં, તો તત્કાલીન વેગનું શું છે મિત્ર? મૂલ્ય છે। અને અહીં આગળ તત્કાલીન ઝડપે તત્કાલીન વેગનું મૂલ્ય છે, પરંતુ થિયરીની ભાષામાં તો આપણે સમજી ગયા કે તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ, પરંતુ મારે વ્યવહારમાં સમજવું હોય તો વ્યવહારમાં કઈ રીતે સમજી શકાય? તો વ્યવહારની અંદર વિચારો કે આપણે આ એ બિંદુ એટલે વિદ્યાર્થી મિત્રો ધારો કે અમદાવાદ છે। એ બિંદુ એટલે શું છે? ધારો કે અમદાવાદ। એ બિંદુ એટલે
અમદાવાદ છે અને આ બી બિંદુ એટલે શું છે બોમ્બે છે હવે વિચારો કે મારે અમદાવાદ થી બોમ્બે જવું હોય અને અમદાવાદ થી મારે જો બોમ્બે કાર લઈને જવું હોય તો એ વખતે હું અમદાવાદ થી બોમ્બે પહોંચું છું અમદાવાદ થી બોમ્બે અને અમદાવાદ થી બોમ્બે પહોંચવા માટે મેં કંઈક સમય પણ લીધો હશે અને એ દરમિયાન મેં કંઈક અંતર પણ કાપ્યું હશે તો એ વખતે મારે અમદાવાદ થી બોમ્બે સુધીનું કાપેલું કુલ અંતર ભાગ્યા કુલ સમય એ હું શોધી દઉં એટલે મને શું મળી જાય સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ પરંતુ વિચારો કે હું અમદાવાદથી નીકળું છું બોમ્બે પહોંચું છું તો અમદાવાદથી બોમ્બે વચ્ચેના કોઈ સ્થાન દાખલા તરીકે અહીંયા આગળ બરોડા અને અહીંયા આગળ બરોડા આગળ મારી ઝડપ કેટલી હતી તો સરેરાશ ઝડપ ઉપરથી એનો જવાબ મળી શકતો નથી તો અહીંયા આગળ મારે મારી જો ઝડપ શોધવી હોય તો આ બરોડા સ્થાન આગળની ઝડપ એટલે તત્સ્થાનિક ઝડપ અને એ તત્સ્થાનિક ઝડપ મને સરેરાશ ઝડપ ઉપરથી મળશે નહીં એ કયા સૂત્ર પરથી મળશે આ સૂત્ર પરથી મળશે એટલે કે જે તે સ્થાન અથવા જે તે ક્ષણની ઝડપ શોધવા માટે તત્કાલીનનો ઉપયોગ થાય છે અને આ જે તત્કાલીન છે એ તત્કાલીન ઝડપ તો આપણી જે કાર છે એ કારનું સ્પીડોમીટર એ આપણને તત્કાલીન ઝડપ આપે છે શું આપે છે તત્કાલીન ઝડપ કારનું સ્પીડોમીટર એ આપણને શું આપે તત્કાલીન હવે દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે કે બરોડા આગળ ઝડપ કેટલી હતી તો કારનું જે સ્પીડોમીટર છે જેમાં એનો દર્શક કાંટો 0, 20, 40, 60, 80, 100 એવી રીતે સતત ફરતો હોય તો એ વખતે તમારે જોઈ લેવાનું પોતાની પાસે એક નોટ રાખવાની ડાયરી રાખવાની જે જે સ્થાન આગળ તમે પસાર થાઓ અમદાવાદથી નીકળો એટલે એમાં વચ્ચે બરોડા આવે તો બરોડાનો સમય નોંધી દેવાનો કે દાખલા તરીકે તમે 5 વાગે નીકળ્યા છો સાંજે 7 વાગે બરોડા પહોંચ્યા તો સાત વાગે કારના સ્પીડોમીટરમાં જોઈ લો તો એ વખતે કારનું જે સ્પીડોમીટર છે એ તમને શું આપે છે તત્કાલીન ઝડપ આપે છે એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચીએ છીએ તો જે સમયગાળો છે એ સમયગાળો મને સરેરાશ ઝડપ આપશે પરંતુ જે તે ચોક્કસ ક્ષણની જે ઝડપ છે એ મને તત્કાલીન ઝડપ આપશે અને આપણા બાઇક અથવા તો કારનું જે સ્પીડોમીટર છે એ આપણને શું આપે છે તત્કાલીન ઝડપ આપે છે હવે તો આપણા બધાની કારની અંદર ડિજિટલ મીટર આવે છે ડિજિટલ ઘડિયાળ પણ આવે છે તો તમે તમારા પપ્પાની અથવા તો ભાઈની બાજુમાં કારની જે સીટ છે ત્યાં આગળ બેઠા હોય તો તમે નોંધી શકો કે સાંજે સાત વાગે સ્પીડ કેટલી હતી તો કે 60 કિલોમીટર પર અવરની હતી કાનું અર્ગટે એવું થાય કે સાંજે સાત વાગે તમારા કારની બરોડા આગળની જે સ્પીડ છે સ્પીડ કેટલી હતી 60 કિલોમીટર પર અવરની હતી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તત્કાલીન ઝડપ તત્કાલીન વેગ પણ યાદ રાખીશું કે તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન વેગનું શું છે મૂલ્ય છે બંનેમાં કોઈ ઝાઝો ડિફરન્સ છે નહીં ચલો બીજા નંબરમાં તમને યાદ હોય તો અગાઉની જે થિયરી તેમાં આપણે આવું ભણ્યા હતા કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી કાં તો તેના કરતાં કેવી હોય વધારે પરંતુ તત્કાલીનના કિસ્સામાં હંમેશા તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ એનું જે મૂલ્ય છે આ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેવું થશે શક્ય થશે માટે તત્કાલીન ઝડપ બરાબર કેટલા થઈ જશે તત્કાલીન વેગ થઈ જશે
આગળની જે થિયરી છે એમાં તમારે માત્ર નાના મોટા ફેરફાર જ કરવાના છે. અહીંયાથી તમારે યાદ રાખવાનું છે કે તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન વેગનું મૂલ્ય, કારનું સ્પીડોમીટર એ આપણને તત્કાલીન ઝડપ આપે છે, સમય આપણે જાણતા હોઈએ તો એના પરથી તત્કાલીન ઝડપ ગમે ત્યારે આપણે શોધી શકીએ છીએ. યાદ રાખીશું કે સરેરાશ ઝડપે સરેરાશ વેગના મૂલ્ય જેટલી કાં તો તેના કરતાં વધારે હોય, પરંતુ તત્કાલીન ઝડપ એ હંમેશા તત્કાલીન વેગના મૂલ્ય જેટલી જ હોય છે. ચલો નોંધી લો આટલું. તો વિદ્યાર્થી તમે નોંધી દીધું હશે આટલું. ચલો હવે આપણે તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ હોય એના એકમની ચર્ચા કરી દઈએ. એકમમાં પણ એસઆઈ એકમ તત્કાલીન ઝડપ હોય કે વેગ હોય બંનેનું સૂત્ર આ રીત છે, વી બરાબર ડીએક્સ બાય ડીટી ને વી બરાબર ડીએક્સ બાય ડીટી. એક્સ એટલે અંતર, અંતરનો એકમ મીટર, ટી એટલે સમય, સમયનો એકમ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો એસઆઈ એકમ થઈ જશે મીટર પર સેકન્ડ. એકમ કયો થઈ જશે? મીટર પર સેકન્ડ. જ્યારે મારે એના સીજીએસ એકમની વાત કરવી હોય, સીજીએસ એકમ, તો સીજીએસ એકમ થઈ જશે સેન્ટીમીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ. અને સૌથી છેલ્લે તત્કાલીન ઝડપ હોય કે તત્કાલીન વેગ હોય એનું પારિમાણિક સૂત્ર જે તમે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા છો, તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ એનું પારિમાણિક સૂત્ર, તો મીટર. પણ આ મીટર શું છે? અંતર છે, આમાં ક્યાંય દળ આવતું નથી, તો એમ રેસ ટુ 0 થઈ જશે. મીટર એટલે અંતર છે, એક વખત એલ 1 થઈ જશે, સેકન્ડ એટલે સમય, પણ એ છેદમાં છે, છેદમાંથી અંશમાં જાય, તો ટી રેસ ટુ કેટલા થઈ જશે? -1. તો આ રીતે તત્કાલીન ઝડપ હોય કે પછી તત્કાલીન વેગ હોય એનું જે પારિમાણિક સૂત્ર છે એ થઈ જશે m0 l1 t^-1. ગમે તે જગ્યાએ એક ગુણની અંદર એકમ પૂછાઈ શકાય અથવા તેનું પારિમાણિક સૂત્ર પૂછી શકાય, તો એ તમને આવડવું જોઈએ. સૂત્ર યાદ રાખીશું, તત્કાલીન વેગનું v બરાબર dx / dt, જેમ આપણે x ડોટ વડે પણ દર્શાવીએ છીએ. ટૂંકમાં x ડોટ એટલે અંતરનું સમયની સાપેક્ષે એક જ ટપકું હોય, એક જ ડોટ હોય, તો એક વખત વિકલન. અને પછીની જે થિયરી છે પ્રવેગવાળી એની અંદર અહીંયા ડબલ ડોટ આવશે, ડબલ ડોટ એટલે એનું બે વખત વિકલન થશે. ચલો આટલું નોંધી દો ઝડપથી. હવે આપણે સરેરાશ ઝડપ, સોરી સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ જોઈએ. સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ, પ્રવેગની સાદામાં સાદી ચર્ચા તમે ધોરણ 9-10 ભણીને જ આવ્યા છો કે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર. તો અહીંયા પણ એ જ છે. પહેલા આપણે વાત કરીએ સરેરાશ પ્રવેગની, સરેરાશ પ્રવેગની. ચલો સરેરાશ પ્રવેગ માટે દાખલા તરીકે કોઈ કાર છે, કોઈ કાર, આ કારની કોઈ T1 ક્ષણે, આ કારની કોઈ T1 ક્ષણે ઝડપ એનો વેગ V1 જેટલો છે, ધીરે ધીરે સમય પસાર થાય છે, અને કોઈ T2 ક્ષણે એનો વેગ કેટલો થાય છે? V2 જેટલો થાય છે. કારની T1 ક્ષણે ઝડપ અથવા તો વેગ એટલો કેટલો છે? V1 જેટલો છે. ત્યારે T2 ક્ષણે એનો વેગ કેટલો છે? V2 જેટલો છે. અને આના પછી જો મિત્રો મારે સરેરાશ પ્રવેગ લખવો હોય, તો સરેરાશ પ્રવેગ
જેને સંજ્ઞામાં આપણે આ રીતે દર્શાવીશું. પ્રવિજ્ઞ અંગ્રેજીમાં કહીશું એક્સિલરેશન. એક્સિલરેશન માટે સ્મોલ એ તો સરેરાશ પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર તો અહીંયા પ્રારંભિક સમય છે, આ અંતિમ સમય છે. પ્રારંભિક સમયનો વેગ એટલે પ્રારંભિક વેગ, અંતિમ સમયનો વેગ એટલે અંતિમ વેગ. તો આ વેગ મિત્રો કેટલો છે? V2. તો અંતિમ વેગ V2, પ્રારંભિક વેગ V1. તો વેગમાં થતો ફેરફાર V2 માઇનસ V1, જ્યારે સમયમાં થતો ફેરફાર T2 માઇનસ T1. સમયમાં થતો ફેરફાર T2 માઇનસ T1. તો આમ સરેરાશ પ્રવેગ V2 માઇનસ V1, V2 માઇનસ V1 એટલે લખી શકાય ડેલ્ટા V. T2 માઇનસ T1, સમયમાં થતો ફેરફાર ડેલ્ટા T. શબ્દોમાં લખવું હોય તો ડેલ્ટા V એટલે વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા V વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આના પછી જો મારે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા લખવી હોય તો વેગમાં થતો ફેરફાર અને તે માટે ના સમયગાળા ના ગુણોત્તરને શું કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. અથવા વેગમાં થતો ફેરફાર અને સમયગાળો એનો જે ગુણોત્તર છે ગુણોત્તરને શું કહે છે? સરેરાશ પ્રવેગ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો જેને આપણે શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ કહીએ છીએ. તો આ જે પ્રવેગ છે એ પ્રવેગ એ આપણને ટી વન થી ટી ટુ સમય દરમિયાનનો સરેરાશ પ્રવેગ આપે છે. પણ આના ઉપરથી વિચારો હમણાં જ જે આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે મારે સરેરાશ ઉપરથી તત્કાલીન ઉપર જવું છે. પહેલા આપણે એના જો એકમની ચર્ચા કરવી હોય તો સરેરાશ પ્રવેગ આનો મિત્રો એકમ. તો વેગ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, છેદમાં ટી એટલે સમય, સમયનો એકમ સેકન્ડ. આનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. સરેરાશ પ્રવેગ, સરેરાશ પ્રવેગનો એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જો મારે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર, તો દળ તો છે જ નહીં એટલે એમ ઝીરો, અંતર છે એક વખત માટે એલ વન, સમય છે બે વખત ટુ, પણ છેદમાં છે અંશમાં જશે તો માઇનસ ટુ. તો પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ. વ્યાખ્યા લખવી હોય તો વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે શું કહીએ? સરેરાશ પ્રવેગ કહીએ છીએ. ચલો હવે સરેરાશ ઉપરથી તત્કાલીન ઉપર જઈએ. હવે આપણે બહુ ડીપમાં ચર્ચા નહીં કરીએ, તમારે ટૂંકમાં એટલું ધ્યાન રાખવાનું કે સરેરાશ ઉપરથી તત્કાલીન ઉપર જવું હોય તો તત્કાલીન ઉપર જવા માટે તમારે સમયગાળાને કેવો કરવો પડે? સૂક્ષ્મ, અને સૂક્ષ્મમાં પણ સૂક્ષ્માથી સૂક્ષ્મ, સૂક્ષ્માથી સૂક્ષ્મ સમયગાળો કરવા માટે ગણિતની ભાષામાં આપણે શું એપ્લાય કરવું પડે? લિમિટ એપ્લાય કરવી પડે. અને લિમિટ એપ્લાય કરીએ તો સરેરાશ પ્રવેગ ઉપરથી તત્કાલીન પ્રવેગ ઉપર જવા માટે લિમિટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. અને યાદ રાખીશું સરેરાશ પ્રવેગ ની અંદર લિમિટ એપ્લાય કરીએ, લિમિટમાં બોલવાનું લિમિટ પણ લખવાનું એલ આઈ એમ, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે પણ શૂન્ય નહીં, શૂન્યની નજીક, અને શૂન્ય નહીં પણ શૂન્યની નજીક જઈશું એટલે સરેરાશ તત્કાલીનમાં ફેરવાઈ જશે. અને આ ડેલ્ટા એ વિદ્યાર્થી મિત્રો શેમાં ફેરવાઈ જશે? સ્મોલ ડીમાં ફેરવાઈ જશે. માટે આપણે લખીશું ડીવી બાય ડીટી, ડીવી બાય ડીટી ચલો ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડીટી ઓફ વી એટલે સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર. સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર આને જ આપણે વી
डॉट वडे पण दर्शावी शकीए। गणितनी भाषामां कहीए तो समयनी सापेक्षे वेगनुं विकलन v डॉट गमे ते जग्याए एमसीक्यूमां पूछाय रकम आपी दे तमने अने कहे के v डॉट शोधो तो तमने खबर पड़वी जोईए के v डॉट एटले के आपणे वेगनुं समयनी सापेक्षे विकलन लेवानुं छे। चलो विद्यार्थी मित्रों आगळ जईए तो आपणी पासे सूत्र छे a बराबर dv बाय dt d बाय dt पण आ v v ની કિંમત મૂકો d v बाय dt dv बाय dt આ લખ્યું છે હવે d बाय dt d बाय dt ઓફ v v v ની કિંમત મૂકો અને આ v એટલે તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપનું સૂત્ર હમણાં જ ભણ્યા v બરાબર યાદ કરો કરો જલ્દી યાદ v બરાબર dx बाय dt તો આ v ની કિંમત હું મૂકી દઉં dx बाय dt અને dx बाय dt મૂકી દઉં તો પછી જોઈ લો અહીંયા છેદની અંદર dt dt બે વખત આવે તો એને હું લખી દઉં dt સ્ક્વેર આને વાંચીશું dt સ્ક્વેર dt into dt એટલે dt સ્ક્વેર ત્યારે અંશમાં જો અહીંયા d into d આ d into d d into d એટલે આને તમે આ રીતે d સ્ક્વેર x d સ્ક્વેર x કેલા d સ્ક્વેર x અથવા d2x અથવા d2x અને વાંચી શકાય d2x / dt સ્ક્વેર અથવા d સ્ક્વેર x / dt સ્ક્વેર પણ ભૂલમાં જ આવું ન લખતા dx સ્ક્વેર / dt સ્ક્વેર આ ખોટું છે x તો અહીંયા કઈ એક જ વખત છે માટે x એક જ વખત પણ d બે વખત છે માટે d2x / dt સ્ક્વેર અથવા d સ્ક્વેર x / dt સ્ક્વેર ચલો અહીંયા આગળ આપણે વિકલન x નું કર્યું છે કોનો x નું પણ dt સ્ક્વેર એટલે બે વખત કરવાનું છે અને બે વખત કરીએ તો કેટલા ડોટ મૂકવાના બે ડોટ અગાઉ આપણે તત્કાલીન ઝડપ અને વેગમાં ભણી ચૂક્યા ત્યાં આગળ x ની ઉપર એક જ ડોટ આવતો એક ડોટ એટલે અંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન x એના ઉપર એક જ ડોટ હોય તો અંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન પણ જો ડબલ ડોટ હોય ડબલ ડોટ તો અંતરનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન બે વખત વિકલન વારંવારનો વિકલન શબ્દ બોલું છું એટલે ડરતા નહીં અત્યારે સમજી લેજો કે આને શું કહેવાય વિકલન પણ આના પછીના લેક્ચરની અંદર આપણે આની વ્યવસ્થિત રજૂઆત કરીશું તો બધા જ સૂત્રને હું વિદ્યાર્થી મિત્રો ભેગા કરીને લખી દઉં તો તત્કાલીન પ્રવેગનું સૂત્ર a બરાબર dv / dt એટલે વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન અથવા x ના પદમાં લખું તો d2x by dt square d2x by dt square અથવા x ની ઉપર ડબલ ડોટ x ની ઉપર ડબલ ડોટ અને આના ઉપરથી જો મારે ગાણિતિક રીતે વ્યાખ્યા લખ્યો ગાણિતિક રીતે તો ગાણિતિક રીતે હું પ્રવેગની આ રીતે વ્યાખ્યા લખી શકું કે તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ એટલે જોઈ લો વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલન તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન કેટલી વખત એક વખત પરંતુ જો હું x ની સાપેક્ષે લખું x ની સાપેક્ષે અંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન દ્વિતીય એટલે બે વખત વિકલન આપણે લેવું પડે મેં પહેલા જ કીધું હતું કે મારે જો
तत्कालीन वेग के प्रवेग ने दर्शाव त्रण रीते दर्शाई शकाय, एक भौतिक रीते, बीजा नंबर में गाणितिक रीते अने तीजा नंबर में भौमितिक रीते। भौतिक रीते मारे लखवू होय, भौतिक रीते तो तत्कालीन प्रवेग एटले, तत्कालीन प्रवेग एटले समयनी सापेक्षे वेगमां थता फेरफारनो दर। अने भौमितिક રીત જે પછીથી આપણે ભણીશું વિદ્યાર્થી મિત્રો, ભૌમિતિક રીત એટલે આલેખની રીત, બધા જ આલેખોની ચર્ચા આપણે પછીથી કરીએ છીએ। તો ભૌમિતિક રીત એટલે આલેખની રીતે, તો આ રીતે તત્કાલીન પ્રવેગ, તત્કાલીન પ્રવેગ જેની અંદરનો વિદ્યાર્થી મિત્રો ડીવી બાય ડીટી, વી એટલે વેગ અને ટી, ટી એટલે સમય, એ જ આવે છે। માટે તત્કાલીન વેગ હોય, તત્કાલીન પ્રવેગ હોય કે સરેરાશ પ્રવેગ, બંનેના એકમ સરખા જ થશે, પારિમાણિક સૂત્ર પણ આ જ રીતે આપણને મળશે। તો ફરીથી બસ સરેરાશ પ્રવેગ, કોઈ ટી વન ક્ષણે વેગ વી વન, ટી ટુ ક્ષણે વેગ કેટલો વી ટુ, તો વેગ વી વન માંથી કેટલો થયો વી ટુ, એટલે વેગમાં શું થયો ફેરફાર, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, તો વેગમાં થતા ફેરફાર અને તે માટેના સમયગાળાનો જે ગુણોત્તર છે, આ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ સરેરાશ પ્રવેગ કહીએ છીએ। એના પરથી એકમ અને પારિમાણિક સૂત્ર, તત્કાલીન તો યાદ કરો સરેરાશ ઉપરથી તત્કાલીન ઉપર જવા માટે સમયગાળો કેવો કરવો પડે, સૂક્ષ્મથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ માટે શું એપ્લાય કરવું પડે, લિમિટ એપ્લાય કરવી પડે, અને લિમિટ એપ્લાય કરીએ ત્યારે આ ડેલ્ટા એ સમાન કન્વર્ટ થઈ જશે, સ્મોલ ટીમાં કન્વર્ટ થઈ જશે। એના પરથીના બે સૂત્ર યાદ રાખીશું, વીની સાપેક્ષે મારે સૂત્ર લખવું હોય તો ડીવી બાય ડીટી, પણ એક્સની સાપેક્ષે લખવું હોય તો ડી ટુ એક્સ બાય ડીટી સ્ક્વેર। તો આ રીતે આપણને સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ મળી ગયો। ચલો મિત્રો ફટાફટ ઝડપથી પહેલા આટલું નોંધી લો, ચલો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે। ચલો હવે પ્રવેગમાં જ આગળ જઈએ, તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવેગ છે સરેરાશ પ્રવેગ, આ પ્રવેગ પ્રવેગ કેવી રાશિ છે, પ્રવેગ એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે। અને આ પ્રવેગનું આપણે સૂત્ર ભણ્યા, સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી બરાબર વી ટુ માઇનસ વી વન ભાગ્યા ટી ટુ માઇનસ ટી વન। હવે સરેરાશ પ્રવેગના સૂત્રમાં મિત્રો વેગ આવે છે, અને વેગ હોય તો અગાઉ આપણે ભણી ગયા હતા કે વેગ એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, જો વેગ એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે તો પ્રવેગ જે છે એ પ્રવેગ પણ એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, પ્રવેગ પ્રવેગ એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, અને જો ધન ઋણ કે શૂન્ય હોય તો એવા કિસ્સાની અંદર ક્યારે પ્રવેગ ધન થાય, ક્યારે ઋણ થાય અને ક્યારે શૂન્ય થાય, તો દાખલા તરીકે અહીંયા આગળ સૌથી પહેલા આપણું સૂત્ર છે એ બરાબર વી ટુ માઇનસ વી વન અપોન ટી ટુ માઇનસ ટી વન, જેમાં વી ટુ, વી ટુ એટલે કયો વેગ છે, અંતિમ વેગ છે, પ્રવેગ છે અંતિમ વેગ। જો વી ટુ ગ્રેટર ધેન વી વન થાય, એટલે કે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા કેવો હોય, મોટો હોય, અને જો વી ટુ ગ્રેટર ધેન વી વન હોય તો આવા કિસ્સાની અંદર તમને જે પ્રવેગ છે એ પ્રવેગ કેવો મળશે, ધન મળશે, કેવો મળશે ધન। અને આવી જે ગતિ છે આ ગતિને પ્રવેગી ગતિ કહેવાય, કેવી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ, જ્યારે અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા કેવો હોય, વધારે હોય,
अंतिम वेग प्रारंभिक वेग करता वधारे होय एटले आ पद मोटू थयुं मोटा माथी आपणे नानू बात करीए छीए तो प्रवेग धन मळशे आवी जे गति छे एवी गति ने केवी गति कहेवाय प्रवेगी गति અને પ્રવેગી ગતિ આપણે કઈ રીતે મેળવીએ છીએ વ્યવહારમાં તો યાદ કરો આપણે બાઇક લઈને જઈએ છીએ કાં તો પછી કાર લઈને જઈએ છીએ કે સ્કૂટી કે એક્ટિવા લઈને જઈએ તો યાદ કરો જ્યારે આપણે બાઇક લઈને જઈએ છીએ ત્યારે આપણી જે બાઇક છે એ બાઇકનું એક્સિલરેટર આપીએ છીએ અને જ્યારે બાઇકને એક્સિલરેટર આપીએ છીએ અને જ્યારે બાઇકને આપણે એક્સિલરેટર આપીએ છીએ તો એવા કિસ્સાની અંદર એક્સી લેટર આપીએ છીએ અને જ્યારે તમે બાઇકને એક્સિલરેટર આપો છો તમારી બાઇકની સ્પીડ શું થાય છે વધે છે બાઇકની સ્પીડ વધે એટલે તમારી જે સ્પીડ હતી એના કરતા જે વેગ હતો એના કરતા અંતિમ વેગ કેવો થઈ ગયો અને અંતિમ વેગ મોટો થઈ ગયો એટલે પ્રવેગ કેવો મળશે ધન પ્રવેગ ધન એટલે આવી જે ગતિ છે એને કેવી ગતિ કહેવાય પ્રવેગી ગતિ કહેવાય પરંતુ જો અહીંયા આગળ વી ટુ ગ્રેટર દેન વી વન ની જગ્યાએ V1 greater than V2 થાય અથવા V2 less than V1 થાય એટલે પ્રારંભિક વેગ એ અંતિમ વેગ કરતા મોટો થઈ જાય અને પ્રારંભિક વેગ એ અંતિમ વેગ કરતા મોટો એટલે આ પદ મોટું થઈ ગયું મોટા આગળ ચિહ્ન કેવું છે માઇનસ મોટા આગળ ચિહ્ન માઇનસ એટલે પ્રવેગ મિત્રો કેવો થઈ ગયો ઋણ થઈ ગયો અને જો પ્રવેગ ઋણ થઈ જાય એટલે પ્રવેગમાં શું થયો ઘટાડો અને પ્રવેગમાં ઘટાડો થાય તો આવી જે ગતિ છે એ ગતિને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહીશું અને પ્રતિપ્રવેગ એટલે પ્રવેગમાં શું થાય ઘટાડો એટલે અહીંયા આગળ આ જે પ્રવેગ ધન મળશે એટલે અહીંયા આગળ વેગમાં શું થાય વધારો થાય જ્યારે તમને પ્રવેગ ઋણ મળે ગતિને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય અહીંયા આગળ વેગમાં શું થાય ઘટાડો અને પ્રવેગ તમને ઋણ ક્યારે મળે જ્યારે અંતિમ વેગ નાનો થઈ જાય અંતિમ વેગ નાનો ક્યારે થાય તો જ્યારે તમે તમારી જે બાઇક છે તમારી જે એક્ટિવા છે તમારી જે કાર છે એને શું મારો છો બ્રેક મારો છો અને તમારી જે કાર છે તમારી જે બાઇક છે એને બ્રેક મારો છો જેવું આપણે બ્રેક મારીએ અને જેવી બ્રેક મારીએ છીએ તો સ્વાભાવિક છે કે તમારી સ્પીડમાં શું થયો ઘટાડો તમારી સ્પીડમાં ઘટાડો તો અંતિમ વેગ કેવો થઈ ગયો પ્રારંભિક વેગ કરતા નાનો થઈ ગયો નાનો થઈ ગયો તો આવી ગતિને પ્રતિપ્રવેગી ગતિ પ્રવેગ કેવો ઋણ વેગમાં શું થયો ઘટાડો અને સૌથી છેલ્લે વેગ સરખો થઈ ગયો કેવો થઈ ગયો વેગ સરખો થઈ ગયો અને જો મિત્રો તમારો વેગ સરખો થઈ જાય એટલે V1 બરાબર V2 થઈ ગયા V1 બરાબર V2 કાં તો V2 બરાબર V1 મૂકી દો અહીંયા V2 જગ્યાએ V1 મૂકી દો V1 માઇનસ V1 0 તો આવા કિસ્સામાં તમારો પ્રવેગ કેટલો થઈ ગયો 0 થઈ ગયો કેવો થઈ ગયો 0 અને તમારો પ્રવેગ જો શૂન્ય થઈ જતો હોય શૂન્ય તો આવી જે ગતિ છે એને આપણે નિયમિત ગતિ કહીશું આવા કિસ્સાની અંદર તમારો જે વેગ છે વેગ કેવો થઈ ગયો સમાન એટલે કેવો થઈ ગયો અચળ થઈ ગયો કેવો થઈ ગયો અચળ અને આવું ક્યારે થાય તો આપણા જેવા જવાની આવડ તો એ સતત બાઇક જે છે એ બાઇકનું એક્સિલરેટર ફાસ્ટ કરે ધીમું કરે ફાસ્ટ કરે ધીમું કરે પહેલા એકદમ ફાસ્ટ કરે એટલે વેગ એકદમ વધી ગયો પછી અચાનક બમ્પ આવે ઘાય આવે એટલે ફરીથી બ્રેક મારે એટલે વેગ ઘટી ગયો એવા કિસ્સાની અંદર સતત ફેરફાર થતો હોય અને સતત ફેરફાર થતો હોય તો આવી જે વિદ્યાર્થી મિત્રો ગતિ છે એને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ કેવી ગતિ અનિયમિત ગતિ જ્યારે આપણા દાદા હોય કે પછી આપણા પપ્પા હોય તો આપણા દાદા કે પપ્પા જે છે આપણી જેમ બાઇક કે એક્ટિવા કે પછી કાર ચલાવે નહીં એ હંમેશા શાંતિથી ધીરે ધીરે એ પોતાની બાઇક કે એક્ટિવા ચલાવતા હોય છે એટલે કે સમય સતત વધતો જશે પણ એમના બાઇક કે એક્ટિવાની સ્પીડ દાખલા તરીકે પ્રારંભમાં 60 હોય 60 કિલોમીટર પર હવર હોય T1 ક્ષણે તો T2 ક્ષણે પણ એમની સ્પીડ કેટલી થઈ જાય 60 કિલોમીટર પર અવર હજી આગળ T3 ક્ષણે જઈએ
तो પણ એમની સ્પીડ કેટલી રહે 60 કિલોમીટર પર આવર એટલે કે એમની સ્પીડ એમના વેગમાં કોઈ ફેરફાર થતો જ નથી એટલે એમનો વેગ કેવો થઈ ગયો અચળ અને વેગ અચળ એટલે પ્રવેગ કેટલો થઈ ગયો શૂન્ય થઈ ગયો તો આ પ્રવેગના જે કેટલા કે કિસ્સા છે એ કેટલા કિસ્સા યાદ રાખીશું કારણ કે આપણે ઘણી વખત રકમમાં એવું કહે છે કે કાર કે બાઇક પ્રવેગી ગતિ કરે છે કા તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે કા તો અનિયમિત ગતિ કરે છે કા તો નિયમિત ગતિ કરે છે તો આના વિશેની આપણે સમજણ હોવી જોઈએ તો આજે આપણે સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ એના વિશેના મુદ્દા ભણ્યા વ્યવસ્થિત તૈયાર કરજો ઓકે ફ્રેન્ડ્સ